દીવ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા શ્રીમતી હેમલતાબાઈ દિનેશભાઈ બન્યા પ્રમુખ અને કાપડિયા હરેશભાઈ પાચા બન્યા ઉપપ્રમુખ. દીવ નાયબ કલેક્ટર અને અધિક જિલ્લા કલેક્ટર તેમજ પેસાઇન્ડિંગ ઓફિસર ડોક્ટર વિવેક કુમાર દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર કર્યાનું પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવી હતી. તાજેતરમાં સંપન્ન થયેલ દીવ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં આજે વિજેતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારમાંથી દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ. દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના સભાખંડમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ માટે દીવ જિલ્લા કલેક્ટર ફોરમેન બ્રહ્મા દ્વારા નાયબ કલેક્ટર અને અધિક જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિવેક કુમારની પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે દીવ નગરપાલિકાના સભાખંડમાં આજે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સવારે 10 વાગ્યાથી તમામ 13 ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ શપથ લેવડાવવામાં આવ્યા હતા, જે બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે પસંદગી પ્રક્રિયા શરૂ થઈ હતી. નોંધનીય છે કે દીવ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે એક એક ફોર્મ પ્રાપ્ત થયા હતા, જેની યોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. મક્કમ ચકાસણી બાદ ડેપ્યુટર કલેક્ટર અને અધિક જિલ્લા કલેક્ટર તેમજ પ્રિસાઇડિંગ ઓફિસર ડૉક્ટર વિવેક કુમાર દ્વારા દીવ નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રીમતી હેમલતાબાઈ દિનેશ અને ઉપપ્રમુખ તરીકે કાપડિયા હરેશભાઈ પાંચાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખ તરીકે પસંદગી પામેલા શ્રી હેમલતાબાઈ અને ઉપપ્રમુખ તરીકે કાપડિયાભાઈ હરેશભાઈ પાંચાએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મતદાન બાદ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના તમામ કાઉન્સિલરો દ્વારા દીવ નગરપાલિકાથી ભાજપા ચૂંટણી કાર્યાલય સુધીની ભવ્ય વિજય રેલી યોજવામાં આવી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.